અન્ય સમાચારો અમરેલીથી સામે આવી રહ્યા છે જ્યાં બાબરાની ઉંટવાડાની બેઠક પર ભાજપ બિનહરીફ ચૂંટાયું. બાબરા ભાજપની માત્ર એક બેઠક હતી. પેટા ચૂંટણી કોંગ્રેસને ઉંટવાડા બેઠક પર ઉમેદવાર નથી મળ્યા, જેને કારણે ભાજપ બિનહરીફ ચૂંટાઈ આવશે. બાબરાની ઉંટવાડા બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે, જ્યાં બાબરા પંચાયતની એકમાત્ર બેઠકની હતી પેટા ચૂંટણી. કોંગ્રેસને ઉંટવાડા બેઠક પર કોઈ જ ઉમેદવાર ન મળતા હવે ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. અમરેલી બાબરાની ઉંટવાડા બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે, જ્યાં બાબરા પંચાયતની માત્ર એક બેઠક હતી જેના પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી હતી, ત્યારે કોંગ્રેસે પોતાના કોઈ જ ઉમેદવાર આ બેઠક પર ન ઉતારતા ભાજપના જે ઉમેદવાર છે તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. પેટા ચૂંટણીમાં હવે ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાવાના સમાચારો સામે આવી રહ્યા છે. બાબરાની ઉંટવાડા બેઠક પર કોંગ્રેસે એક પણ ઉમેદવાર નહોતો ઉતાર્યો, જેના કારણે હવે આ બેઠક જે છે તે બિનહરીફ ભાજપના નામે થઈ ગઈ છે. કોંગ્રેસને ઉંટવાડા બેઠક પર એક પણ ઉમેદવાર ન મળતા તે ભાજપના ખાતે ગઈ છે. ભાજપ માટે એક સારા સમાચાર, જ્યાં ભાજપના ઉમેદવાર ઉતારવામાં આવ્યા પરંતુ કોંગ્રેસ દ્વારા કોઈ જ ઉમેદવાર ન ઉતારવામાં આવતા ભાજપ માટે ખુશીનો માહોલ. બિનહરીફ પોતાના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. વધુ માહિતી સંવાદદાતા કેતન બગડા આપી રહ્યા છે. કેતન, બાબરાની ઉંટવાડાની બેઠક પર ભાજપ બિનહરીફ ચૂંટાઈ આવ્યું છે, કોંગ્રેસે પોતાનો એક પણ ઉમેદવાર અહીં નથી ઉતાર્યો, જાણવા માંગે છે વિસ્તારથી. જી, જણાવી દઉં કે ફરી એકવાર ભાજપ માટે અમરેલી જિલ્લામાં સારા સમાચાર કહેવાય. બે દિવસ પહેલા જ જાફરાબાદની જે નગરપાલિકા છે તે બિનહરીફ થઈ, જ્યારે આજે બાબરા તાલુકા પંચાયતના ઉટવડ ગામની જે બેઠક છે તે ભાજપ દ્વારા બિનહરીફ થઈ છે. કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ના ઉભરે આ બેઠક બિનહરીફ હાલ થઈ છે. અને જે પરેશ ધાનાણી વિપક્ષના નેતા છે તેના ગઢમાં ગાબડું પડ્યું છે. અને ભાજપની સ્થિતિ વિધાનસભા ની જે ચૂંટણી ગઈ તેમાં ભાજપની હાર થઈ હતી, ત્યારબાદ ભાજપની સ્થિતિ હાલ મજબૂત થઈ છે. જી જી, બિલકુલ. આભાર કેતન. તો કોંગ્રેસ ઉંટવાડા બેઠક પર એક પણ ઉમેદવાર ન મળ્યા, ભાજપ માટે આ બેઠક હવે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.